પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 12 વખત વધારો થયો છે। પેટ્રોલ અને ડીઝલ બંનેની લીટર દીઠ કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે। રાક્ષસી મોંઘવારીથી પ્રજા પરેશાન છે, ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા દશેરા નિમિત્તે મોંઘવારીના રાક્ષસનું દહન કરી સરકારની નીતિઓ પ્રત્યે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, ગુજરાત વિકાસ કોંગ્રેસ વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, શહેર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા મંત્રી સહારાબેન મકવાણા સહિતના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવામાં આવી હતી। દેશ અને ગુજરાતમાં દિવસે ને દિવસે હડકાયા કૂતરાની જેમ વધતી આ મોંઘવારી, નાથવાનું નામ નથી લેતી, ત્યારે ગુજરાતમાં આજે જોવો તો પેટ્રોલ કરતા રનિંગમાં ડીઝલ આગળ થઈ ગયું છે। ટ્રાન્સપોર્ટ ઉપર આની અસર થાય છે, જીવન જરૂરિયાત વસ્તુઓ પર આની અસર થાય છે, ત્યારે પ્રજા તાળીમામ છે। પણ આ ભાજપ સરકાર એના પ્રોગ્રામમાં એના કાર્યક્રમમાં દિવસે ને દિવસે વ્યસ્ત હોય છે। ક્યાંક ને ક્યાંક ગેસનો બાટલાનો તમે આજ ભાવ જોવો, 400 થી લઈને 1000 રૂપિયા સુધી પહોંચી ગયો છે। પેટ્રોલ 100ની પાર છે, ડીઝલ 100ની માથે છે। તો આ મોંઘવારી ક્યાં સુધી પ્રજા ઉપર લાદવામાં આવશે? પ્રજાના જે પ્રશ્નો છે એને વાચાલય કોંગ્રેસ હર હંમેશા અવાજ ઉપાડે છે। આજે પણ વિજયાદશમીને દિવસે જ્યારે એક અંધનો અંત થયો હતો, રાવણનો રામે વધ કર્યો હતો, ત્યારે આ મોંઘવારીનો વધ થાય તે માટે કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલ દ્વારા કોંગ્રેસ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ મારા પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયાની અને શહેરની આગેવાનીમાં જે મોંઘવારીના જે દામ છે પ્રજા ઉપર ભીડા છે એને નાથવા માટે સૂત્રોચ્ચાર, ભાજપને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી અને ભાજપ વિરોધ આંદોલન છેડ્યું છે। આવતા દિવસોમાં જનતાના જો આ પ્રશ્નોને ભાજપ સરકાર નહીં સાંભળે તો કોંગ્રેસ રોડ ઉપર આવી અને સત્ય અને સત્તાનો વિરોધ કરશે। દશેરા પર્વને વિજય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। જામનગરમાં રાજપૂત સમાજ, રઘુવંશી સમાજ તથા પોલીસ બેડા દ્વારા પણ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। જામનગરમાં રાજપૂત સમાજના શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, પીએસ જાડેજા વગેરે ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા। પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ નીડામા, ઇન્સ્પેક્ટર એમજે ઝલુ, પીએસઆઈ એસપી સોઢા સહિતના પોલીસ કર્મીઓએ શસ્ત્રપૂજન કર્યું હતું। પંચેશ્વર ટાવર પાસે આવેલ લોહાણા મહાજનવાડીમાં મિતેશભાઈ લાલ, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી વગેરે રઘુવંશી અગ્રણીઓએ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું। જામનગરના સંસ્કૃતિ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા મહિલા અગ્રણી શેતલબેન શેઠ દ્વારા શહેરના વિવિધ ગરબી મંડળોમાં કુલ 15,000 બાળાઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા વહીવટીતંત્ર દ્વારા જામનગરના ટાઉનહોલમાં મેગા લીગલ સેલ સર્વિસ કેમ્પ યોજાયો હતો। કેમ્પનું ઉદ્ઘાટન કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિનિયર સિવિલ જજ પ્રજ્ઞેશભાઈ સૂચક, વરિષ્ઠ વકીલ કિશોરભાઈ નથવાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં રાશનકાર્ડ સંબંધિત કામગીરી, આયુષ્યમાન તથા મા કાર્ડ અંગેની કામગીરી, કાનૂની સહાય સલાહ વગેરેનો સેંકડો નાગરિકોએ લાભ લીધો હતો।